નમસ્કાર, મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખના અધ્યક્ષ સ્થાને બનાસકાંઠાના ડીસામાં જિલ્લા ભાજપ સંગઠનની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પાર્ટીને જીતાડવા જિલ્લા સંગઠનને હાકલ કરી હાર્દિક પટેલની પાટીદાર ધારાસભ્યો મહાસભા મામલે જીતુ વાઘાણીએ મહત્વનું નિવેદન આપ્યું હતું. જીતુ વાઘાણીએ હાર્દિક પટેલને કોંગ્રેસનું પીંઠું ગણાવ્યો હતો અને હાર્દિક કોણ છે તેવા સવાલ કરી હાર્દિક કોંગ્રેસના નાણાંથી તાગડધિંદા કરે છે તેવા આક્ષેપો જીતુ વાઘાણીએ કર્યા હતા અને હાર્દિક જેવા પીંઠુઓને જવાબ આપવા જરૂરી નથી, પાટીદાર સમાજની ચર્ચા માટે અનેક આગેવાનો બેઠા છે. તો આવો સાંભળી શું કહેવા માંગે છે હાર્દિક પટેલ. હાર્દિક પટેલ, સરકાર દ્વારા જે એક રચના કરવામાં આવી છે કે જે પોલીસ દ્વારા જે દમન થયું, તે બધું શું કહ્યું? દેખો, ભાજપની સરકાર ફરીથી એવું સાબિત કરવા માંગે છે કે ગુજરાતના 6 કરોડ લોકો મૂર્ખ છે. 2.5 વર્ષ ઉપર થઈ ગયું જીએમડીસી ગ્રાઉન્ડની ઘટના બની અને હવે એ લોકોએ બનાવેલા પંચને એક સળવળિયો ઉપડ્યો કે અચાનક જાગવું પડ્યું, અને એ બાબતે મને એવું લાગે છે કે ફરીથી લોકોને મૂર્ખ બનાવવાનો પ્રયાસ છે. હું સ્વાભાવિક રીતે અને ખુલાસા સાથે એ કહું છું કે જે પંચની નિમણૂક છે એ પંચ એવું કરશે કે જે લોકો નિર્દોષ દોષિત છે જીએમડીસી ગ્રાઉન્ડ વખતે અધિકારીઓ, એ લોકો ઉપર આકરા પગલાં લઈશું. પણ નવાની વાત એ છે કે એ ટાઈમે જે કમિશનર હતા કે એ ટાઈમે જે મુખ્ય અધિકારી હતા એ તો આજે પ્રમોશન સાથે દિલ્હી જઈને બેઠા છે. તો તમે નિર્દોષ દોષિત અધિકારી તરીકે અથવા દોષિત પોલીસ તરીકે કોને ઠેરવશો, પહેલા પ્રશ્ન એ થાય છે. બીજી એક વાત છે કે ચૂંટણી પહેલાં જે આ નવા પંચની જે એમને રજૂઆત કરી હતી કે અમે નવું પંચ બનાવીશું ને એમાં જે પણ કંઈ દોષિત હશે એની સામે પગલાં ભરીશું. ચૂંટણી પતી ગયાના આજે 5 મહિના પૂરા થશે. જેમ કે એક પરિસ્થિતિ ગુજરાતના તમામ લોકોને ખબર છે કે પોલીસની લાપરવાહી અને ક્યાંક ને ક્યાંક અમિત શાહના આદેશથી એ લોકોને અત્યાચાર કરવો પડ્યો હતો. એટલે ફરીથી એક મૂર્ખ બનાવવાનું કામ છે ને. 2019ની લોકસભા પહેલાં ક્યાંક ને ક્યાંક પાટીદાર સમાજ જે એનાથી વિરુદ્ધમાં છે, એનાથી નારાજ છે, એના કારણે જે 99 સીટ પર આવીને ઊભા છે એ લોકોને સમજાવવાનો અને ક્યાંક ને ક્યાંક લોલીપોપ આપવાનો પ્રયાસ શરૂ થયો છે. બિલકુલ સહયોગ કરશું, કેમ કે જે અપરાધી હોય ને જે દોષિત હોય એની ઉપર સજા થવી જોઈએ. પણ આ બધી ખાલી કહેવાની વાત છે, કેમ કે રાજુ રંજન ભગત હોય કે જે શિવાનંદ ઝા હોય આજ કઈ જગ્યાએ બેઠા છે તમે હું બધા જાણીએ છીએ. સૌથી પહેલા તો જે પોલીસ કમિશનર એ ટાઈમે કરંટ પોલીસ કમિશનર હતા એની તપાસ કરવી જોઈએ, એમના મોબાઈલ ડેટ ટ્રેસ્ટ વગેરે. અને સૌથી મોટા દોષી તો અમિત શાહ છે ને, એનાથી વિશિષ્ટ દોષી કોણ હોઈ શકે? તો બનાસકાંઠાના ડીસામાં જિલ્લા ભાજપ સંગઠનની બેઠક યોજાઈ હતી. જીતુ વાઘાણીનું મહત્વનું નિવેદન આપવામાં આવ્યું હતું. બનાસકાંઠાના ડીસામાં જિલ્લા ભાજપ સંગઠનની બેઠક યોજાઈ હતી. જીતુ વાઘાણીએ મહત્વનું નિવેદન આપ્યું હતું. જીતુ વાઘાણીએ હાર્દિક પટેલને કોંગ્રેસનું પીંઠું ગણાવ્યું હતું અને હાર્દિક કોણ છે તેવા સવાલ કરી હાર્દિક કોંગ્રેસના નાણાંથી તાગડધિંદા કરે છે તેવા આક્ષેપો જીતુ વાઘાણીએ કર્યા હતા. પાટીદાર સમાજની ચર્ચા માટે અનેક આગેવાનો બેઠા છે. જીતુ વાઘાણી દ્વારા આવું કહેવામાં આવ્યું છે. બનાસકાંઠાના ડીસામાં જિલ્લા ભાજપ સંગઠનની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જીતુ વાઘાણીએ મહત્વનું નિવેદન આપ્યું છે. જીતુ વાઘાણીએ હાર્દિક પટેલને કોંગ્રેસનું પીંઠું ગણાવ્યો હતો અને હાર્દિક કોણ છે તેવા સવાલો કરી હાર્દિક કોંગ્રેસના નાણાંથી તાગડધિંદા કરે છે તેવા આક્ષેપો જીતુ વાઘાણીએ કર્યા હતા.